નમસ્કાર. પાટીલનો સૌથી મોટો ધમાકો. ટિકિટ ન મળતા વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે સુરતમાં પાસ કન્વીનર નીતિન ઘેલાણી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. સી આર પાટીલની હાજરીમાં જ 40થી વધુ કાર્યકરોએ કેસરિયા ધાર્યા છે. સુરત ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સુરત ઉધમા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં તેઓ 40 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હતા. કમલમ ખાતે 40 આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે દ્વારકામાં દાવેદાર પાલ આંબલિયાને કોંગ્રેસ ટિકિટ ન અપાતા કોંગ્રેસના કિસાન સેલના કાર્યકરોમાં રોષ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ તરીકે તેઓ રોષ ઠાલવી રહ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.